नमस्कार मित्रों, नवयुग विद्यालय में आप सबनुं स्वागत छे। आपणे चेप्टर बे जेनुं नाम छे व्यवहारोनी द्वि असर अने खाताना प्रकारो, एनो स्वाध्यायनो दाखला नंबर 4 चलावीए छीए। जेमां आपणे कयुं खातुं उधार थशे अने कयुं खातुं जमा थशे ए जणाववानुं छे अने एनुं कारण पण जणाववानुं छे। तो सौथी पहेला आपणे जोईशुं व्यवहार नंबर 1। रुपया 50,000 रोकड़ा लावी धंधो शुरू करो। हवे आ व्यवहार नी अंदर धंधा नो जे मालिक छे ए धंधा मां रोकड़ा पैसा लावे छे। आपणे तमने कीधुं के रोकड़ा एटले के मिलकत कहेवाय, एटले के माल मिलकत खातानो नियम लागू पड़े। तो धंधा मां रोकड़ आवे छे तो माल मिलकत खातानो नियम एवुं कहे छे के माल के मिलकत आवे तो उधार माटे कयुं खातुं उधार थशे, तो रोकड़ खातुं उधार थशे माटे आपणे लखीशुं रोकड़ खाते उधार। बराबर छे? कारण शुं एनुं? तो धंधामां रोकड आवे छे। त्यार पछी धंधानो मालिक छे, धंधामां रोकड़ा पैसा लावे छे અને એ રોકડા પૈસા ધંધા માટે શું કહેવાય છે? મૂડી છે। હવે ધંધાનો માલિક એ વ્યક્તિ છે અને એ પૈસા લાવે છે, તો ધંધાનો માલિક વ્યક્તિ હોવાથી વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે। અને વ્યક્તિ ખાતાનો નિયમ એવો છે કે લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા। તો ધંધાનો માલિક નાણાં આપનાર છે, કારણમાં લખીશું ધંધાનો માલિક નાણા આપનાર છે। તો જમા શું કરીશું? આપણે ધંધાના માલિક ખાતે જમા ન કરાય, ધંધાનો માલિક જે નાણા લાવે છે એ ધંધા માટે મૂડી કહેવાય, માટે મૂડીનું ખાતું જમા થશે। તો આપણે લખીશું અહીંયા મૂડી ખાતે જમા। બરાબર છે? ત્યાર પછી જોઈએ આપણે બીજો વ્યવહાર। વ્યવહાર છે રૂપિયા 10,000ની જસલીન પાસેથી લોન લીધી। અહીંયા આપણે જસલીન પાસેથી લોન લીધી છે માટે આપણને રોકડા મળશે। રોકડા પૈસા જસલીન આપણને આપે છે એનો મતલબ એવો થાય કે ધંધામાં રોકડ આવે છે। તો પહેલાં તો આપણે એ નક્કી કર્યું કે વ્યવહાર કેવો છે, રોકડ છે, કારણ કે આપણને રોકડા પૈસા મળે છે। તો ધંધામાં રોકડ આવતી હોવાથી રોકડ ખાતું શું થશે? ઉધાર। તો અહીં લખીશું આપણે રોકડ ખાતે ઉધાર। બરાબર? કારણ શું? તો ધંધામાં રોકડ આવે છે। ત્યાર પછી કોનું ખાતું જમા થશે? તો જસલીન એ વ્યક્તિ છે, એટલે વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે? તો વ્યક્તિ ખાતાનો નિયમ એવું કહે છે કે લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા। તો અહીંયા જસલીન લોન આપનાર છે, તો આપનાર ખાતે જમા કરવું પડશે। તો અહીં લખીશું આપણે જસલીન ખાતે જમા। આપણે લખીશું જસલીન ખાતે, ખાલી નહીં લખીએ પણ જસલીનની લોન ખાતે જમા એવું લખીશું। બરાબર? કારણ શું લખીશું આપણે? કે જસલીન લોન આપનાર છે। બરાબર છે મિત્રો? આપણે પહેલા તો નક્કી કર્યું કે વ્યવહાર રોકડ છે કે ઉધાર, અને પછી કયા બે ખાતા સંકળાયેલા છે એ નક્કી કર્યું। તો અને રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર કર્યું, અને જસલીન નાણા આપનાર છે લોન પેટે, એટલે જસલીનની લોન ખાતે આપણે જમા કર્યું છે। હવે આપણે ત્રીજો વ્યવહાર જોઈશું। વ્યવહાર નંબર 3। રૂપિયા 30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું। હવે આપણે બેંકમાં પૈસા ભર્યા છે, એટલે કે આપણી પાસેથી રોકડ જાય છે। બરાબર? અને એ નાણાં લેનાર કોણ છે? બેંક છે। તો બેંક એ વ્યક્તિ હોવાથી બેંક નાણાં લેનાર છે, તો વ્યક્તિ ખાતાનો નિયમ એમ કહે છે કે લેનાર ખાતે ઉધાર,
માટે આપણે ઉધાર કોના ખાતે કરીશું? બેંક ખાતે ઉધાર કરીશું, બરાબર છે? અને ઉધાર કર્યું એનું કારણ શું છે? તો કારણ એ છે કે બેંક નાણાં લેનાર છે. ત્યાર પછી કયું ખાતું જમા થશે? તો બેંકમાં પૈસા ભર્યા છે તો ધંધામાંથી રોકડ જાય છે. રોકડ એ મિલકત કહેવાય. એટલે માલ મિલકત ખાતાનો નિયમ એવું કહે છે કે માલ કે મિલકત આવે તો ઉધાર અને જાય તો જમા. તો અહીંયા ધંધામાંથી રોકડ જાય છે માટે રોકડનું ખાતું શું થશે? જમા થશે. એ લખીશું આપણે રોકડ ખાતે જમા. કારણ લખીશું ધંધામાંથી રોકડ જાય છે. ત્યાર પછી આપણે આગળનો વ્યવહાર જોઈશું. વ્યવહાર નંબર 4. રૂપિયા 8000માં કમ્પ્યુટર ખરીદ્યું. કમ્પ્યુટર એ મિલકત છે અને મિલકત હોવાથી ધંધામાં માલ મિલકત ખાતાના નિયમ મુજબ માલ કે મિલકત આવે તો ઉધાર થાય. ખરીદ્યું છે એટલે કમ્પ્યુટર ધંધામાં આવે છે, તો મિલકત છે માટે મિલકતનું નામ લખીશું. જો માલ ખરીદ્યો હોત તો આપણે માલ ખાતે અથવા તો ખરીદ ખાતે લખત, પરંતુ અહીંયા મિલકતનું નામ છે માટે મિલકત ધંધામાં આવતી હોવાથી મિલકત ખાતે ઉધાર એટલે કે કમ્પ્યુટર ખાતે આપણે ઉધાર લખીશું. કારણ શું છે? તો કમ્પ્યુટર ધંધામાં આવે છે. કમ્પ્યુટર ધંધામાં આવે છે. ત્યાર પછી હવે આ વ્યવહાર રોકડ છે કે એ ઉધાર એ આપણે નક્કી કરવાનું છે. જો કમ્પ્યુટર ક્યાંથી ખરીદ્યું એ દુકાનનું નામ આપેલું નથી. જો નામ આપેલું હોત તો એ વ્યવહાર ઉધાર થાય, પણ અહીંયા ક્યાંય દુકાનનું નામ પણ નથી કે રોકડ શબ્દનો પણ ઉલ્લેખ નથી, તો એવા સંજોગોમાં આ વ્યવહાર રોકડ વ્યવહાર છે એવું કહેવાય. આપણે તમને જ્યારે રોકડ અને ઉધાર વ્યવહાર કેવી રીતે ઓળખવા એ લખાયું ત્યારે એમાં લખેલું હતું કે જો કોઈ વ્યવહારમાં વ્યક્તિનું નામ કે રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય તો તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય. તો આ વ્યવહારમાં વ્યક્તિનું નામ નહીં, પરંતુ જ્યાંથી કમ્પ્યુટર ખરીદ્યું છે એ દુકાનનું નામ પણ નથી અને રોકડ શબ્દ પણ નથી, માટે આ વ્યવહાર રોકડ છે એમ કહેવાય. તો ધંધામાં કમ્પ્યુટર તો આવે છે પણ બદલામાં આપણે રોકડા ચૂકવ્યા છે, માટે કયું ખાતું જમા થશે? રોકડ જાય છે તો રોકડ ખાતું જમા થશે. રોકડ ખાતે જમા. કારણ શું? તો ધંધામાંથી રોકડ જાય છે માટે લખીશું આપણે ધંધામાંથી રોકડ જાય છે, બરાબર છે? 4 વ્યવહાર આપણા પૂરા થયા. આપણે 5મો વ્યવહાર જોઈશું. 5મો વ્યવહાર છે રૂપિયા 1000ની સ્ટેશનરી ખરીદી, બરાબર છે? હવે ધંધામાં સ્ટેશનરી આવે છે. આ વ્યવહારની અંદર પણ ક્યાંય સંસ્થા એટલે કે જ્યાંથી સ્ટેશનરી ખરીદી એ દુકાનનું નામ પણ નથી કે રોકડ શબ્દનો પણ ઉલ્લેખ નથી, માટે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે એવું કહેવાય છે. સ્ટેશનરી ધંધામાં આવે છે અને ધંધામાંથી રોકડ જાય છે. સ્ટેશનરી આવે છે માટે સ્ટેશનરી ખાતે ઉધાર લખીશું આપણે. સ્ટેશનરી ખાતે ઉધાર. કારણ લખીશું ધંધામાં સ્ટેશનરી આવે છે. અને રોકડ આપીએ છીએ આપણે બદલામાં એટલે રોકડનું ખાતું જમા કરીશું. રોકડ ખાતે જમા. કારણ લખીશું ધંધામાંથી રોકડ જાય છે. ચલો 5 વ્યવહાર આપણે અહીંયા પૂરા થયા. આગળ જોઈએ આપણે વ્યવહાર નંબર 6. વ્યવહાર નંબર 6 છે કે રૂપિયા 20000ની ખરીદી કરી. આ વ્યવહારમાં પણ ક્યાંય વ્યક્તિનું નામ નથી, માટે રોકડેથી ખરીદી કરી એમ કહેવાય, એટલે કે રોકડ વ્યવહાર છે. હવે આપણે ખરીદી કરી છે, કોઈ મિલકત નથી, ખરીદી શબ્દ ઉપયોગ કર્યો છે અને ધંધાનો જ માલ ખરીદ્યો છે તો ધંધામાં માલ આવે છે
અને માલ આવે તો આપણે શું લખીએ છીએ ખરીદ ખાતે ઉધાર તો લખીશું આપણે ખરીદ ખાતે ઉધાર કારણ શું કેમ ખરીદ ખાતે લખ્યું તો ધંધામાં માલ આવે છે કારણ કે માલ મિલકત ખાતાનો નિયમ એવું કહે છે ને કે માલ કે મિલકત આવે તો ઉધાર તો માલ આવે છે માટે માલ ખાતે ઉધાર પણ માલ ખાતેની જગ્યાએ આપણે ખરીદ ખાતે એ શબ્દ લખીએ તો વધારે સારું રહેશે અને રોકડેથી ખરીદી કરી છે એટલે કે ધંધામાંથી રોકડ જાય છે તો લખીશું આપણે રોકડ ખાતે જમા બરાબર છે કારણ શું રોકડ ખાતું જમા કેમ કર્યું તો ધંધામાંથી રોકડ જાય છે માટે ચલો આગળનો વ્યવહાર જોઈશું આપણે વ્યવહાર નંબર 7 રૂપિયા 30,000ની રમણ પાસેથી ખરીદી કરી જો અહીં આપણે ખરીદી કરી છે પણ કોની પાસેથી રમણ પાસેથી કરી છે વ્યવહારની અંદર વ્યક્તિનું નામ આપેલું છે માટે આ વ્યવહાર કેવો છે ઉધાર વ્યવહાર છે હવે ખરીદી કરી છે તો ધંધામાં માલ આવે છે તો ઉધાર થાય તો આપણે માલ ખાતે ઉધાર એની જગ્યાએ આપણે શું લખીએ છીએ માલ આવે તો ધંધા માટે શું કહેવાય ખરીદી કહેવાય માટે લખીશું આપણે ખરીદ ખાતે ઉધાર કારણ શું તો ધંધામાં માલ આવે છે એ જ રીતે જમા કયું ખાતું કરવાનું છે તો વ્યક્તિનું નામ છે એટલે કે આ વ્યવહાર ઉધાર છે તો રમણનું ખાતું એ વ્યક્તિ ખાતું કહેવાય અને વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે કે લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા તો રમણ અહીંયા કોણ છે લેનાર છે કે આપનાર છે તો આપણે રમણ પાસેથી ખરીદી કરી છે તો રમણ કોણ છે માલ આપનાર છે અને વ્યક્તિ ખાતાના નિયમ મુજબ આપનાર ખાતે શું થાય જમા થાય માટે કોનું ખાતું જમા થશે રમણનું એટલે કે રમણ ખાતે જમા કારણ શું એનું તો રમણ માલ આપનાર છે માટે કારણ લખીશું રમણ માલ આપનાર છે ત્યાર પછી આગળ આપણે 8 નંબરનો વ્યવહાર જોઈશું કે રૂપિયા 15,000નો માલ 28,000માં રોકડેથી વેચ્યો 15,000નો માલ છે અને એ આપણે રોકડેથી વેચ્યો છે 28,000માં તો આપણે જે માલ વેચ્યો છે એ વ્યવહાર જોઈશું માલ વેચીએ છીએ તો આપણા ધંધામાંથી માલ જાય છે અને ધંધામાં રોકડ આવે છે રોકડ આવે છે અને માલ જાય છે હવે રોકડ અને માલ બંને મિલકત કહેવાય માટે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે બરાબર તો વ્યવહાર રોકડ હોવાથી ધંધામાં રોકડ આવે છે એટલે રોકડ ખાતે આપણે ઉધાર લખીશું કારણ શું છે તો ધંધામાં રોકડ આવે છે ચલો ત્યાર પછી જમા કયું ખાતું તો ધંધામાંથી માલ જાય છે ને તો માલ ખાતે જમા થાય પણ ધંધાનો માલ જ જાય છે એટલે આપણે એના માટે વેચાણ શબ્દનો ઉપયોગ પણ કરી શકીએ તો માલ ખાતે જમા લખો તો પણ ચાલે પરંતુ આપણે વેચાણ ખાતે જમા લખીએ તો વધારે સારું રહેશે હવે આપણે માલ આવે તો ખરીદ ખાતે લખીશું અને માલ જાય તો વેચાણ ખાતે જમા લખીશું કારણ શું છે તો ધંધામાંથી માલ જાય છે માટે જમા કર્યું ચલો આગળનો વ્યવહાર જોઈશું વ્યવહાર નંબર 9 8,000નો માલ રૂપિયા 15,000માં નીલાને વેચ્યો રૂપિયા 8,000નો માલ 15,000માં નીલાને વેચ્યો બરાબર નીલા નામ આપેલું છે માટે વ્યવહાર કેવો છે ઉધાર વ્યવહાર છે તો માલ આપણે વેચ્યો છે તો ધંધામાંથી માલ જાય છે તો માલ જાય છે તો માલનું ખાતું તો જમા થશે એટલે કે વેચાણ ખાતું જમા થશે તો નીલાનું ખાતું ઉધાર થશે
कारण शू है तो नीला ए व्यक्ति है और व्यक्ति खाता नियम एवं कहे कि लेनार खाते उधार ते आपनार खाते जमा। तो नीला तो माल लेनार है कारण के आपणे ने माल आपीए छीए अने ए माल ले छे अपनी पासे थी। तो नीला नु खातु शू थशे उधार थशे एटले थशे नीला खाते उधार। कारण शू आवशे तो नीला माल लेनार छे। नीला माल लेनार छे अने जमा कयो खातु तो धंधामांथी माल जाय छे तो माल खाते जमा लखी शकाय अथवा आपणे वेचाण खाते जमा पण लखी शकाय। तो वेचाण खाते जमा शा माटे एनुं कारण शुं छे तो धंधामांथी माल जाय छे माटे। चलो आपणे हवे एक ज व्यवहार बाकी छे। व्यवहार नंबर 10 रुपया 20,000 नो माल रमण ने परत कर्यो। शू कहवा मांगे छे आपणे माल रमण ने पाछो आप्यो। हवे आपणे रमण ने माल क्यारे पाछो आपीए ज्यारे आपणे एनी पासेथी माल खरीद्यो होय त्यारे। एनो मतलब के आपणे खरीदेलो माल पाछो आपीए छीए। खरीदेलो माल पाछो जाय छे धंधामांथी एनो मतलब के माल जाय छे तो जमा करवू पड़े। तो माल खाते जमा लखी शकाय परंतु उधार खातु कयू करवू। तो नाम आपेलू छे रमण। आपणे माल आपीए छीए तो ए माल लेनार कोण छे रमण। कारण के आपणे रमण लेने मदद करीए छीए तो रमण माल लेनार छे। અને વ્યક્તિ ખાતાનો નિયમ કહે છે કે લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા માટે લખીશું આપણે રમણ ખાતે ઉધાર। કારણ શું તો રમણ માલ લેનાર છે। રમણ માલ લેનાર છે બરાબર છે। ધંધામાંથી માલ જાય છે માલ ખાતે જમા પણ માલ ખાતે જમા પણ આપણે માલની જગ્યાએ શું લખવું પડશે। આ માલ તો જાય છે ધંધામાંથી પણ કયો માલ જાય છે તો ખરીદેલો માલ પાછો જાય છે માટે આપણે લખીશું ખરીદ પરત। માલ મેં તમને સમજાવવા માટે લખ્યું છે પણ આપણે લખવાનું છે ખરીદ પરત ખાતે જમા। કારણ શું તો ખરીદેલો માલ પરત કરવામાં આવે છે। ખરીદેલો માલ પરત કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 4 જેના 10 વ્યવહારો આપણે અહીંયા પૂર્ણ થયા। નમસ્કાર।